જાફરાબાદની મુલાકાતે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર પહોંચ્યા. જાફરાબાદની મુલાકાતે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર જાફરાબાદ આજ રોજે વાવાઝોડું રાતના 10 વાગ્યાથી 3 સુધી જે 60-70 પવન ફૂંકાયો હતો, જેમાં માછીમારોને કોઈપણ જાતની સરકારશ્રીની જાણ નહોતી કરવામાં આવી હતી. અચાનક વાવાઝોડું આવેલું, તેમાં ચામુંડેવારી નામની બોટ 11 માઇલ પાણીમાં ગરકાવ થયેલી છે. કમનસીબે તમામ ખલાસીને આબાદ રીતે બચાવ કરેલ છે તે ધારાસભ્યને જાણ થતાં તાત્કાલિક પૂર્ણ બંદર ઉપર આવીને પરિવાર સૌને ખલાસીઓને રૂબરૂ મુલાકાત કરી નુકસાનનું વળતર માટે તે માટે મીડિયા દ્વારા સરકારશ્રીના સરકાર શ્રીને જાણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ભરત બારૈયા, જાફરાબાદ. અંદાજે 700 જેટલી બોટો જાફરાબાદ બંદર ઉપર ફિશિંગ માટે જોડાયેલી છે. આપણે બધાએ જાણીએ છીએ કે ભૂતકાળમાં તો કે વાવાઝોડું હોય કે અન્ય વાવાઝોડા હોય, સમયસર તંત્ર દ્વારા સરકાર દ્વારા બધા જ માછીમારોને યોગ્ય સમયે સજેશન મળી જતા હોય છે, સૂચના મળી જતી હોય છે. પણ આ વખતે દુર્ભાગ્યપણે કોઈ પણ પ્રકારની સૂચના તંત્ર દ્વારા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવેલ નથી. અને કદાચ એટલા હિસાબે જ મોટાભાગના લોકો જ્યારે પણ આ 70-80ની સ્પીડનો વાવડો જ્યારે વાયો ત્યારે દરિયામાં હતા. આ લોકો સાથે વાત કરતાં એ પણ જાણવા મળ્યું, દર વખતે તંત્ર પણ જાણ કરતું હોય છે પણ દરિયાના સિમ્પટમ્સ ઉપરથી પણ ખ્યાલ આવી જતો હોય છે કે કંઈ વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે. તો ઘણા વર્ષો પછી એવી પણ ઘટના આ વખતે બની છે કે દરિયામાં પણ કોઈ જાતની હલનચલન કે બહુ જાદો ફેરફાર જોવા મળ્યો ન હતો. એના હિસાબે અહીંના ખલાસીઓ ખૂબ હેરાન થયા છે. મળતી માહિતી મુજબ ચામુંડેશ્વરી નામની બોટ અહીંથી 11 નોટિકલ માઇલ ડૂબી છે. સદનસીબે 1-2 બોટો એમની સાથે હતી, એટલે કોઈ જાનને કોઈ નુકસાની થઈ નથી. પણ એટલું ચોક્કસપણે કહેવું છે કે આજના ટેકનોલોજીના યુગમાં સરકાર મોટી મોટી વાતો કરે છે, ત્યારે જો આ સમાજ પ્રત્યે કે આ લોકો પ્રત્યે કે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પ્રત્યે દુર્લક્ષતા સેવામાં આવશે તો એ વ્યાજબી નથી. આગામી સમયની અંદર બધા જ લોકોનું નુકસાન ભરપાઈ થાય એના માટે સરકારે ગંભીરતાથી વિચારવું પડશે. છેલ્લી ને મહત્ત્વની વાત, દરિયાઈ પટ્ટી ઉપર આવનારા સમયમાં આવા તમામ પ્રકારના દુર્ઘટનાઓ છે એ વધવાની છે એવું લોકમુખે જાણવા મળે છે. તો આગામી સમયમાં સરકારે તંત્રએ સજ્જ થઈ અને જેમ મને એમ ઝડપથી આવી મુશ્કેલીઓને કેમ ખાળી શકાય એના માટેના આગોતરા આયોજનો કરવા પડશે, જેથી કરીને જાનમાલની નુકસાની બચાવી શકાય. દંડેલ છે, ગઈકાલે અચાનક જે આ વાતાવરણમાં પલટો આવતા અમારી 700 બોટો તેમાંથી 80% બોટો આવેલી અને 20% બોટો જે આજે આવેલી નથી એમાં 1 બોટ 11 નોટી માઇલ ગરકાવ થયેલ પાણીમાં, એના 8 ખલાસીનો બચાવ થયેલો છે એ હજી અત્યારે બંદર ખાતે આવી રહ્યા છે. ફિશર ડિપાર્ટમેન્ટ અમને કાલે કોઈ પણ પ્રકારની જાણ થઈ નથી, એની હિસાબે અમને વધારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.